સરસ. આજે આપણે ધોરણ 1 ના ગણિત વિષયમાં આકૃતિ અને સ્થાન પહેલા એકમનો આગળનો ભાગ શીખવાના છીએ. અગાઉના ભાગમાં આપણે શીખી ગયા અંદરની વસ્તુ, બહારની વસ્તુ, નાની વસ્તુ, મોટી વસ્તુ, સૌથી નાની અને સૌથી મોટી વસ્તુ વિશે શીખી ગયા છીએ. આજે આપણે આપણી સ્વયજન પુસ્તિકામાં પાન નંબર 4 ઉપર નું ચિત્ર બરાબર ધ્યાનથી જુઓ. ઉપર અને નીચે શીખવાનું છે. પહેલા ચિત્રમાં ધ્યાનથી જુઓ, બાળકો લપસણી ખાય છે. હા, સીડીની નીચે બાળક ઊભું છે. એક બાળક લપસણી ઉપર બેઠું છે અને બીજું લપસણી ખાઈને નીચે આવે છે. સરસ. બીજું ચિત્ર જુઓ. ઝાડ પર શું દેખાય છે? પક્ષી બેઠું છે. હા, અને ઝાડ નીચે બિલાડી બેઠી છે. સરસ. ત્યારબાદ નીચેનું ચિત્ર જુઓ. હા, સરસ મજાના માટીના વાસણો બનાવે છે. શું કહેવાય એને? કુંભાર. જુઓ, સરસ મજાના માટલા બનાવેલા છે અને ગોઠવ્યા છે. નીચેનું સૌથી મોટું માટલું છે. હવે આપણે સૌથી ઉપરના માટલા ઉપર ખરાની નિશાની કરવાની છે. જુઓ, તો સૌથી ઉપરનું માટલું કયું છે? હા, તેના ઉપર ખરું કરો. ત્યાર પછીનું ચિત્ર બરાબર ધ્યાનથી જુઓ. પગથિયા પાસે કેટલાક પ્રાણીઓ રમી રહ્યા છે. ગલુડિયું નાનું છે, કૂતરાનું બચ્ચું, અને ઉપર બિલાડી છે. તો પગથિયામાં નીચેલા ઉભેલા પ્રાણી પર ખરાની નિશાની કરો. નીચે કોણ છે? હા, ગલુડિયું છે. તો કરો ખરું. સરસ. આગળના પાન ઉપર નું ચિત્ર ધ્યાનથી જુઓ. સરસ મજાનું ઘર છે. ઘરની આજુબાજુ વૃક્ષો છે અને પક્ષી ઉડે છે. હવે આપણે ઘરની નજીકની ચકલી પર ખરાની નિશાની કરવાની છે. તો શોધી કાઢો ઘરની નજીકમાં કઈ ચકલી ઉડે છે. હા, તો ત્યાં ખરાની નિશાની કરો. સરસ. નીચેના ચિત્રમાં ધ્યાનથી જુઓ. ઝાડથી દૂરની બિલાડી પર ખરાની નિશાની કરો. અહીંયા ઝાડની પાસે અને ઝાડથી દૂર બિલાડી છે. તો શોધી કાઢો ઝાડથી દૂર કઈ બિલાડી છે. હા, સંતાઈને બેઠેલી છે દૂર બિલાડી. તો તેના ઉપર ખરાની નિશાની કરો. હવે પાન નંબર 6, સૌથી નજીક સૌથી દૂર બરાબર ધ્યાનથી ચિત્ર જુઓ. ઝાડની ડાળીએ હિંચકો બાંધ્યો છે અને હિંચકાની બાજુમાં બાળક હિંચકો ખાવા માટે આવે છે. જ્યારે એની બેન હિંચકાથી દૂર એ પણ હિંચકો ખાવા આવે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે છોકરો હિંચકાની નજીક છે, જ્યારે એની બેન હિંચકાથી દૂર છે. ત્યારબાદનું ચિત્ર જુઓ. ઝાડથી સૌથી દૂરના ગલુડિયા પર ખરાની નિશાની કરો. હા, અહીંયા ઝાડથી સૌથી દૂરનું ગલુડિયું કયું છે? હા, ઝાડની બાજુમાં જે દોડી રહ્યા છે એમાં. બરાબર. તો છેલ્લું ગલુડિયું એ ઝાડથી સૌથી દૂર છે. તો ખરાની નિશાની કરો. ત્યાર પછીના ચિત્રમાં પક્ષીથી સૌથી નજીકના ઝાડ પર ખરું કરો. પક્ષી ઉડતું ઉડતું આવે છે,
ત્રણ ઝાડ છે તો પક્ષીની સૌથી નજીક કયું ઝાડ છે હા તો એ ઝાડ ઉપર ખરાની નિશાની કરો સરસ ત્યાર પછી પાન નંબર 7 ઉપર સરસ મજાની પ્રવૃત્તિ છે તમારે ચિત્રો આપેલા છે એમાં પહેલા મોટી વસ્તુમાં રંગ પૂરો બરાબર ધ્યાનથી જુઓ પહેલું ચિત્ર અને બે પક્ષીઓ છે ઓળખી કાઢો હા હંસ અને બતક સરસ હવે નાનું અને મોટું શીખી ગયા છીએ આપણે તો મોટું કયું પક્ષી છે હંસ તો હંસની અંદર રંગ પૂરો હા બીજું ચિત્ર જુઓ દડા છે હા તેમાં નાનો ક્રિકેટનો દડો છે બીજો ફૂટબોલ છે તો મોટી વસ્તુ કઈ છે ફૂટબોલનો દડો તો એની પર રંગ પૂરો સરસ ત્યાર પછીનું ચિત્ર પતંગ શોધી કાઢો મોટી પતંગ અને મોટી પતંગ પર રંગ પૂરો સરસ ત્યાર પછીના ચિત્રમાં નાની વસ્તુમાં રંગ પૂરો કયા ચિત્રો આપેલા છે મોબાઈલ ફોન તો નાના મોબાઈલ ફોનમાં રંગ પૂરો હા બીજું ચિત્ર બેટ એક નાનું બેટ બીજું મોટું બેટ છે તો નાના બેટની અંદર સરસ મજાનો રંગ પૂરો ત્રીજું ચિત્ર કાર નાની ગાડીઓ છે સરસ તો એમાં સૌથી નાની ગાડી અને મોટી ગાડી છે તો નાની ગાડીમાં રંગ પૂરો હા ત્યારબાદ આગળના ચિત્રમાં સૌથી મોટી વસ્તુ પર ખરું કરો અહીંયા ત્રણ ચિત્ર આપેલા છે ટેબલ છે બીજું ટેબલ છે અને એક નાનું ટેબલ છે તો સૌથી મોટું વસ્તુ કઈ છે તો મોટું ટેબલ હા શોધી કાઢો અને ખરું કરો નીચે જુઓ ફોટોગ્રાફ્સ આપેલા છે દિવાલ ઉપર ટીંગાળેલા ફોટોગ્રાફ્સ પેલા ચિત્રમાં નાનો છે વચ્ચેનું ચિત્ર હા એ મોટું છે અને ત્રીજું ચિત્ર એ એનાથી નાનું છે તો મોટું શોધી કાઢો અને ખરાની નિશાની કરો આગળનું ચિત્ર જુઓ પેન્સિલ હા કઈ પેન્સિલ મોટી છે બરાબર શોધી કાઢો અને ખરાની નિશાની કરો ત્યારબાદ સૌથી નાના પ્રાણી પર ખરું કરો અહીંયા ત્રણ પ્રાણી આપેલા છે કયા કયા છે હા ઊંટ ભેંસ અને હા બકરી છે તો સૌથી નાનું પ્રાણી કયું છે હા બકરી છે ખૂબ સરસ તો તેના ઉપર ટીક કરો ચલો આગળની પ્રવૃત્તિ પાન નંબર 8 ઉપર જોઈએ ચિત્ર બરાબર ધ્યાનથી જુઓ સરસ ઘર છે બાજુમાં ઝાડ છે ઉપર બેઠેલ પક્ષી પર ખરું કરો તો ઝાડની ઉપર જે પક્ષી છે ઘરની ઉપર પક્ષી છે અને એક ઘરની નીચે પક્ષી બેઠેલું છે તો ઉપરનું પક્ષી ઉપર ખરું કરો બીજા ચિત્રમાં એક સરસ ઝાડ છે હા ઝાડ ઉપર પક્ષી છે અને ઝાડની નીચે પણ પક્ષી છે તો ઉપર બેઠેલા પક્ષી પર ખરું કરો હા ખૂબ સરસ હવે આગળ નીચેના ચિત્રમાં નીચે બેઠેલા વાંદરા પર ખરું કરો વાંદરાભાઈ એક ઝાડ ઉપર ડાળે લટક્યા છે બીજા ઝાડની નીચે છે તો નીચે બેઠેલા વાંદરા પર ખરું કરો બીજા ચિત્રમાં વાંદરાભાઈ ઘરની ઉપર બેઠેલા છે અને બીજા નીચે છે તો શોધી કાઢો નીચે બેઠેલા વાંદરાભાઈ ખરું કરો ખૂબ સરસ હવે પાન નંબર 9 ઉપર ઘરથી સૌથી દૂરની સાયકલ પર ખરું કરો ચિત્રમાં ધ્યાનથી જુઓ ઘરની બાજુમાં સાયકલ છે
तो कई साइकल सौथी दूर, हाँ तो ए साइकल पर खरानी निशानी करो। सरस, नीचेना चित्रमा शाळा नी सौथी नजीकना झाड़ पर खरु करो। सरस, शाळा नी सौथी नजीक कयु झाड़ छे? हाँ, त्यां खरानी निशानी करो। खूब सरस, नीचेनु चित्र ध्यान थी जुओ। पुल नी नीचे नी कार पर खरु करो। अहीं एक नदी पर रोड ऊपर नो पुल छे। हाँ, तो नीचे नी कार गाड़ी रस्ता ऊपर जती छे, यानी पर खरु करो। त्यार बाद टेबल ऊपर नी चौपड़ी पर खरु करो। सरस, टेबल ऊपर नी चौपड़ी ने सुधी काढ़ो, खरु करो। खूब सरस, हवे आपणे આગળના પાન ઉપર જોઈશું। અહીંયા આપણે તમારે થોડી પ્રવૃત્તિ કરવાની છે। કેટલાક આકારો આપેલા છે, એ આકારોને સરખા આકારો સાથે વર્ગીકરણ કરવાનું। વર્ગીકરણ એટલે એને જુદા પાડવાના છે। બરાબર ધ્યાનથી જુઓ, એ બાળક પાસે આકારો છે, ગોળ આકાર છે, नळ जेवो आकार छे, नळाकार छे, अने टोपी जेवो आकार, शंकु आकार छे, अने पासानो आकार ए चोरस पासो आकार, पासानो आकार छे। तो एवी कई कई वस्तुओ सरखा आकारनी छे तमारे शोधी काढवानी छे। दाखला तरीके शुरू करो, पहेलुं चित्र ध्यानथी जुओ। तो पाणीनी बोटल, सरस, तो पानी की बोटल कयो आकार बतावे छे? हाँ, लाबो अने गोल, तो एने लंबगोल आकार छे, नड़ाकार छे, तो एने साथे जोड़वाना छे। बीजू, हाँ पासो छे, तो ये समघन छे, बराबर चौरस पासो छे। त्यार बाद दड़ो, हाँ तो दड़ो ये गोल आकार छे। त्यार बाद आइसक्रीम कोन, हाँ कयो आकार छे? टोपी जेवो आकार, शंकु आकार छे। सरस, त्यार बाद ईंट, हाँ चौरस समघन आकार छे। फुग्गो, हाँ फुग्गानो आकार पण गोल छे। सरस, तो एनी साथे जोड़वाना छे तमारे। त्यार बाद वासली, हाँ तो वासली नो आकार पण लंबगोल छे, बराबर नड़ाकार, तो एनी साथे जोड़ो। त्यार बाद तरबूज, हाँ तरबूज नो आकार गोल, एनी साथे जोड़ो। जोकर नी टोपी, हाँ तो शंकु आकार छे, तेनी साथे जोड़ो। त्यार बाद फटाकड़ो, हाँ फटाकड़ा नो आकार नड़ाकार छे, सरस एनी साथे जोड़ो। त्यार बाद हाँ घड़ियाळ नो सेल, तो एनो आकार नड़ाकार छे, ये जोड़ेलो छे। सरस, एनी ऊपर लाकड़ू, लाकड़ानु थड, तो एनो आकार पण नड़ाकार छे, तो एनी साथे जोड़ो। सरस, अनाज भरवानु पीप, हाँ तो ये पण नड़ाकार छे। सरस, त्यार बाद सरस मजानु चौरस गिफ्ट पैकेट छे, जो ए पण समघन छे, तेनी साथे जोड़ो। अने केरोसिन माटेनी गळनी, एनो आकार शंकु आकार छे, तो आ रीते तमारे एनी साथे जोड़वाना छे। शोधी काढो आकार अने जोड़ी दो एकबीजा साथे। खूब सरस, એવી રીતે અહીંયા નીચે જોડી બનાવેલી છે, એ જોડીને તમારે જોડવાની છે। કઈ કઈ જોડી જોડશો? હા તો અહીંયા શંકુ આકારને આઈસ્ક્રીમ કોન સાથે જોડેલો છે, ટોપી સાથે। ચલો ટામેટું કોની સાથે જોડાશે? હા ટામેટું દડા સાથે જોડાય છે, સરસ। ત્યારબાદ લાકડાનું થડ કોની સાથે જોડાશે?
हाँ अनाज भरवानू पीप एनी साथे जोड़ाई छे सरस त्यार बाद पानी नी बोटल ए कोनी साथे जोड़ाई छे हाँ घड़ियाळना सेल साथे जोड़ाई छे सरस तरबूज तरबूज नो आकार होय एवी कई वस्तु अहींया छे हाँ फुग्गो तो फुग्गा साथे जोड़ाई छे ईंट तो ईंट नो आकार कोनी साथे जोड़ाई छे हाँ सरस मजानू गिफ्ट पैकेट छे तेनी साथे अने वच्चे छे केरोसिन नी गड़नी तो ये कोनी साथे जोड़ाई छे हाँ शंकु आकार नी टोपी साथे जोड़ाई छे सरस तो आ रीते तमारे आ प्रवृत्ति करवानी छे खूब सरस हवे अगना पान ऊपर पण एवी जे एक प्रवृत्ति छे आपणी आसपासना आकारो छे ए आकारो ने बे भागमां तमारे वेचवाना छे भाई अने बहन रमत रमे छे तो चोरस जे आकारो छे ए छोकरा पासे भाई पासे मूकवाना छे गुलाबी बॉक्स मां अने गोल आकार छे ए पीड़ा बॉक्स में बेन ने आपवाना छे तो आपवानुं शुरू करो दाखला तरीके रमवानो पासो तो ए चोरस छे समगण छे तो ए भाई ने आपो नानकडुं घर हाँ चोरस छे कोने आपवानुं छे भाई ने आपो साथे जोड़ी दो चोक नी पेटी हाँ चोकनी पेटी पर चोरस कोने आपवानी छे भाई ने आपो सरस त्यार बाद साबुनी गोटी कोने आपवानी छे भाई ने सरस जोड़ी दो ऊपरना चित्रो ध्यान थी जो फुग्गो गोल छे बेन ने आपी दो एनी साथे जोड़ी दो पीड़ा बॉक्स में टामेटो ए पण गोल आकार छे एने पण जोड़ी दो पीड़ा बॉक्स में हाँ दड़ो वॉलीबॉल तो ये पान गोल आकार छे आपी दो बेन ना पीड़ा बॉक्स में अने नारंगी एनो आकार पण गोल छे ए पण पीड़ा बॉक्स में ते जोड़ी दो खूब सरस ए ज रीते लीटी दोरी ने सरखा आकारो जोड़ो दाखला तरीके साबुनी गोटी तो एने पासा साथे जोड़ेली छे चोरस आकार साथे हाँ टामेटो हाँ कोनी साथे जोड़ीशो सरस टामेटा ने फुग्गा साथे बहुत सरस त्यार बाद चोक पेटी हाँ रमवानो पासो बराबर एनी साथे जोड़वानी छे अने दड़ो तो दड़ो पण गोल आकार साथे जोड़ाई छे तो आ रीते आपणे सरस मजानी आकारोनी प्रवृत्ति करवानी छे त्यार बाद આગળના પાન ઉપર બરાબર ધ્યાનથી જુઓ કેટલાક વસ્તુના ચિત્ર આપેલા છે પરંતુ એમાં રંગ પૂરવાનો છે ગોળ જ આકારમાં તો ગોળ આકારની વસ્તુઓ કઈ કઈ છે પહેલા વસ્તુ ઓળખી લો આ દડો છે મીણબત્તી છે પેન્સિલ છે ફુગ્ગો અને પેટી હા તો દડો અને ફુગ્ગો ગોળ આકાર છે તો એમાં રંગ પૂરો ખૂબ સરસ ત્યારબાદ હા શંકુ આકાર એમાં રંગ પૂરવાનો છે ઓળખી કાઢો બધી વસ્તુઓમાં શંકુ આકાર કયો છે પહેલી જોકરની ટોપી શંકુ આકાર છે હા વાહનોમાં મૂકવા માટેનો દિશા બતાવવાનું એ પણ શંકુ આકાર છે ટામેટો ગોળ છે પ્લાસ્ટિકની ડોલ નળાકાર છે અને દિવાસળીની પેટી લંબચોરસ લંબઘન છે સરસ તો શંકુ આકારની બે વસ્તુઓમાં રંગ પૂરો નીચેનું ચિત્ર જુઓ નળાકારની વસ્તુઓમાં રંગ પૂરો કયો કઈ વસ્તુઓ નળાકાર
પેલી છે આ ખોખું છે લંબચોરસ બીજો આ નળાકાર પાઇપ છે તો એમાં રંગ પૂરો ત્રીજો પ્લાસ્ટિકની ડોલ નો આકાર નળાકાર છે તો એમાં રંગ પૂરો ત્યારબાદ દિવાસળીની પેટી અને દડો એ ગોળ છે તો આ રીતે તમારે આકાર ઓળખી અને રંગ પૂરવાનો